વિશ્વની સૌથી મોટી પ્રતિષ્ઠિત સંસ્થા અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ અને મહિલા સંઘ દ્વારા આયોજિત નળેશ્વરી માતાજીના મંદિર ખાતે બે દિવસીય 30મી પ્રદેશ શિબિર 2021 યોજવામાં આવી હતી. ગુજરાતના 16 જિલ્લામાંથી 700થી વધુ કાર્યકરો હાજર રહ્યા હતા. આ શિબિર રાજ્ય સરકાર મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી, જેમાં વાવ સ્ટેટ રાજવી રાણા, ગજેન્દ્રસિંહ ચૌહાણ, કાંકરેજ ધારાસભ્ય કીર્તિસિંહ વાઘેલા, સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી ડૉક્ટર જયેન્દ્રસિંહ એમ જાડેજા, આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ પીટી જાડેજા, પ્રદેશ અધ્યક્ષ વિશુભા ઝાલા સહિત મોટી સંખ્યામાં રાજપૂત સમાજના આગેવાનો હાજર રહ્યા હતા. આ શિબિરમાં આગામી વર્ષમાં ગુજરાતભરમાં વસતા લાખો રાજપૂત ભાઈ બહેનોના હિતમાં કઈ કઈ પ્રવૃત્તિઓ અને અભિયાનોને સક્રિયતાથી ચલાવવા માટે તેના વિશે ચર્ચા વિચારણા કરાઈ હતી. સમાજના મૂળ સુધી પહોંચી ભાવિ પેઢીમાં જે ઉજ્જવળ ભવિષ્ય માટે સબળ નેતૃત્વ અને કર્મઠ કાર્યકર્તાઓના ઘડતર નિર્માણ અને સંગઠનના વિતરણ અને વિકાસ માટેનું આયોજન અર્થે બે દિવસની શિબિર યોજાઈ હતી, જેમાં પ્રથમ દિવસે દીપ પ્રાગટ્ય કરીને મહેમાનોનું સ્વાગત કરાયું હતું, તેમજ કાર્યક્રમના ઉપસ્થિત કાર્યકરોનો પરિચય આપીને સમાજના આગેવાનો દ્વારા પ્રસંગિક પ્રવચનો આપ્યા હતા. બાદમાં ભોજન પ્રસાદ અને સીમા દર્શન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે બનાસકાંઠા જિલ્લા પ્રમુખ પ્રવીણસિંહ ચૌહાણ બુકાણા અને ટીમ દ્વારા સખત મહેનત કરવામાં આવી રહી છે.